હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે ચેનલમાં મિત્રો આર આર બી ગ્રુપ ડી માટેની ઘણી બધી કોમેન્ટ્સો આવેલી છે કે સર પરીક્ષા ક્યારે મેં આના માટે બહુ બધા વિડીયો બનાવેલા છે છતાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે તો ચલો મને થયું એક સરસ મજાની માહિતીઓ આપી દો આપ સુધી બરાબર છે તો આપણે હેડિંગમાં મૂકેલું છે આર આરબી ગ્રુપ ડી પરીક્ષા ક્યારે ટોપિક શું છે તૈયારી કેવી રીતે કરવી વગેરે માહિતી ઓ જે છે આપણે આ વિડીયોની અંદર સમજવા જઈ રહ્યા છીએ બરાબર છે ઘણા બધાને ખ્યાલ હશે કે જે આપણને ફોલો કરે છે બરાબર આપણે એનટીપીસીની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ આપણા ચેનલ થ્રુ પાસ થયા છે બરાબર એટલા માટે હવે આપણે ગ્રુપ ડી ડીની એક્ઝામ આવી રહી છે તો એના માટે બી થોડીક હેલ્પ આપી દઈએ તો ચાલો આપણે શું છે બધા ટોપિક્સ એના વિશે ચર્ચા કરી લઈએ હવે જુઓ મેં તમારા માટે એક ટાઈપ કરીને પીડીએફ બનાવી છે બરાબર છે ઉપર લખ્યું છે ગ્રુપ ડી સિલેબસ એમાં પચીસ જે છે એ માર્ક લખ્યા છે આગળ મેથેમેટિક્સ ત્રીસ માર્ક રીઝનિંગ પચીસ માર્ક સાયન્સ અને વીસ માર્ક જીકે બરાબર છે એટલે પહેલાં તો તમને એનું જે સિલેબસનું માળખું છે એ ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ રીતના છે બરાબર અને એની અંદર તમને એમ થાય કે સર મેથ્સ કરા પણ એમાંથી કયા ટોપિક્સ જે છે એના ઉપર ભાર મૂકવો અથવા તો કયું ચેપ્ટર મેથ્સની અંદર વારંવાર બરાબર છે તો મેં એવી વસ્તુઓ લીધી છે કે જેની અંદર તમને એવું કહી શકાય કે ભાઈ આનાથી બહાર આપણું પેપરનો પ્રશ્ન ના હોઈ શકે બરાબર છે તો હવે આપણે એક પછી એકને જોતા જઈએ વ્યવસ્થિત જો પહેલાં જ મેં લીધું છે હવે ટકાવારી તમને ખબર હશે કોઈ બી એક્ઝામની અંદર ટકાવારી ના હોય એવું બને નહીં એટલે ટકાવારીની અંદરથી ઓફ ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે બરાબર પછી કે ભાઈ ટકાવારીનો જ બીજો ભાગ છે કે ભાઈ ટકામાં ખોટ થઈ કે નફો થયો બરાબર આ વસ્તુઓ જે છે પછી વાત કરીએ તો કે ભાઈ લસા અને ગુસ્સા લસા ગુસ્સા જે છે એના બાર તેર પ્રકારના દાખલાઓ બનતા હોય છે તો આની અંદર તમને બે કે ત્રણ દાખલા લસા ગુસ્સા જોવા જ મળશે સમય કાર્ય અને મહેનતાણું આ ત્રણ વસ્તુઓ જે છે એની અંદર પાર્ટનરશીપ છે પછી સાથે સાથે એની અંદર નળ ટાંકી બી વસ્તુ આવી જાય છે કારણ કે સમય અને કાર્યની અંદર જ ના ટાંકી આવી જાય છે આ ટાઈપના અથવા તો માણસોના બી ક્વેશ્ચન આટલા માણસો આ કામ કરી શકે છે એમાં જ એક બીજી રીત બી આવી શકે બરાબર કે કોઈ સાઠ માર્ક સાઠ માણસો છે એને વીસ દિવસ ચાલે એટલું ભોજન છે પછી કે ભાઈ પાંચ માણસો નવા આવી જાય આ ટાઈપના દાખલાઓથી તમે વાક્ય ફસો એટલે હું તમને થોડી થોડી રૂપરેખા બી આપતો જાઉં બરાબર પછી જે મહેનતાણું આવી ગયું કે પછી વ્યાજ તો વ્યાજની અંદર સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ

આ પ્રકારના દાખલાઓ તમે જોયેલા હશે હું થોડી થોડી તમને સમજૂતી બી આપતો જાઉં પછી વાત કરીએ સરેરાશ તો સરેરાશ એટલે કે ભાઈ આપણે તમને ખ્યાલ જ હશે કે સરાસરી સાવ સાદી ભાષામાં બોલતા હોઈએ છીએ બરાબર ઇંગ્લિશમાં કે તો એવરેજ તો એવરેજ કે સરેરાશમાંથી ઘણા બી દાખલાઓ બરાબર છે જોવા મળશે ભૂમિતિ ક્ષેત્રમિતિ અને ત્રિકોણમિતિ બરાબર હવે આ ચેપ્ટર એવા છે ભૂમિતિ ક્ષેત્રમિતિ અને ત્રિકોણમિતિ આ ત્રણે ત્રણ ચેપ્ટર આપણે એમ કહી શકીએ કે ભાઈ એ પ્રમાણેના છે કે એના અંદર તમને થિયરી બેઝ નોલેજ પ્રશ્ન એકદમ ઇઝી હશે બરાબર પણ થિયોરિકલ ક્વેશ્ચન્સ હો હશે એની પાછળની તમને થિયરી ખબર હોવી જોઈએ અથવા તો એનું સૂત્ર ખબર હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ ગયા વખતે જુઓ તો તમને આ ટાઈપના એક દાખલા આપેલા બહુ બધામાં બરાબર કે ભાઈ કોઈ વર્તુળ હોય એના અંદર આ રીતના એક ત્રિકોણ જે છે બરાબર છે હું તમને વ્યવસ્થિત ડ્રો કરીને બતાવું વર્તુળની અંદર બરાબર આ રીતના કોણ બનતો હોય છે બરાબર છે તો કે આ કોણ તમને આપી દે અને અહીંયા પૂછે તો આ એક થિયરી છે બરાબર છે કે ભાઈ વર્તુળની પરિધિ ઉપર બનેલો કોણ અને વર્તુળના કેન્દ્રમાં બનેલા કોણ વચ્ચેનો એક સંબંધ છે કે જો આ એક હોય તો આ બે હોય એનો મતલબ હું કેવા એમ માંગુ છું બરાબર એક હોય ને બે હોય એટલે તમને ઈઝીલી હું તમને એમ સમજાવવા માંગુ છું કે જો આ કોણ નું માપ ચાલીસ અંશ હોય તો આ ખૂણો છે ને એસી અંશનો હોય બરાબર આ એક થિયરી છે મે બહુ ઈઝી રીતે તમને ક્વેશ્ચન સમજાવવાનો ટ્રાય કર્યો તો આના ઉપરથી તમે જુઓ તો લગભગ એનટીપીસી માં બહુ ક્વેશ્ચન્સ આવ્યા બરાબર છે એટલે આ એક થિયરી છે એક નોલેજ હોવું જોઈએ કે પરિધિ ઉપર બનેલો કોણ બરાબર છે અને એ જ રીતના પાછો એ જ અહીંયા કોઈ કેન્દ્ર ઉપર કોણ બનતો હોય તો આ બંને વચ્ચેનો સંબંધ તો આને કહેવાય થિયરી તો આ ભૂમિતિ ક્ષેત્રમિતિ ત્રિકોણમિતિમાં આવા દાખલાઓ તમને જોવા મળે એના માટેના રૂલ્સ યા તો કોઈ સૂત્ર હશે જેની તમને નોલેજ હોવું જોઈએ પછી વાત કરીએ સાદુ રૂપ આપો તો સાદુ રૂપાપોની અંદર તો ઘણી બધી રીતના સાદારૂપના દાખલાઓ એટલે કે ભાઈ ભાગુસભાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ એવો દાખલો હોય પછી કોઈ સંખ્યાઓનો દાખલો હોય કે ભાઈ બે સંખ્યા છે એ આપણને એમ પૂછે કે ભાઈ એનો જો એને બદલવામાં આવે તો મૂળ સંખ્યા કરતા આટલી થઈ જાય અથવા તો કે ભાઈ કોઈ સંખ્યા છે એ એ બરાબર બરાબર આપણે એને છે 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 એમાં હું નાખું છું તો આવી બને આ ટાઈપના જે તમને પૂછાતા હોય અને ભાગુસભાના ત્રણ કે ચાર દાખલા કોઈ કોઈ પેપરની અંદર ગ્રુપ ડીની અંદર જોશો ચાર ચાર ક્વેશ્ચન્સ ભાગુસભાના જોવા મળેલા છે પછી વાત કરીએ અલજીબ્રા બરાબર જો મેં અહીંયા લઈ લીધું છે કે ભાઈ સાદુ રૂપાપોની અંદર શું શું પૂછી શકે તો કે ભાઈ અલજેબ્રા છે ભાગુસભા છે અને અપૂર્ણાંકના દાખલા અપૂર્ણાંકના એટલે કે ભાઈ આમાંથી કયો અપૂર્ણાંક નાનો છે કયો મોટો છે બરાબર પછી તમને એમ પૂછે કે આપેલા આપેલા અપૂર્ણાંકોને ક્રમમાં નાનેથી મોટામાં ગોઠવું આ પ્રમાણેનો દાખલો તમને ચોક્કસ જોવા મળશે અને ઉંમર આધારિત ક્વેશ્ચન જે મેં આપણે આગળ ચર્ચા કરી તો તમને મારા ખ્યાલથી લગભગ બધા ટોપિક્સ વિશે મેં વ્યવસ્થિત રીતે તમને સમજાવ્યું એટલે ખબર પડી જાય કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન છે હવે વાત કરી લઈએ રીઝનિંગની બરાબર તો રીઝનિંગની અંદર છે ને એનું બી આગળ આપણે ઉપર જોયું તો કે રીઝનિંગ ત્રીસ માર્ક્સ આની અંદર આપણને અપાવી શકે છે બરાબર તો રીઝનિંગની અંદર વાત કરીએ તો કે ભાઈ સિરીઝ બરાબર સિરીઝ જે છે એના સિવાયનો ક્વેશ્ચન્સ તમને આમાં શું કહેવાય કે ભાઈ એક પેપર નહીં જોવા મળે કે જેમાં સિરીઝ ના પૂછાય તો સિરીઝ બે પ્રકારની જોવા મળશે અંકી એટલે કે આંકડાઓથી અને બીજી આલ્ફાબેટિકલ જો મિત્રો આની અંદરથી છે ને ઓછામાં ઓછા ચાર કે પાંચ ક્વેશ્ચન્સ જોવા મળશે મળશે ને મળશે એવું એક પેપર નહીં હોય કે પાંચ ક્વેશ્ચન્સ ના હોય બરાબર પછી વાત કરીએ ડી ડીઆઈ ડીઆઈ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન બોલવામાં આવે છે ને સાદી ભાષામાં આપણે મેં એનો ડીઆઈ વિશેનો ક્વેશ્ચન્સ બનાવેલો છે અને આપણે શું કહીએ છીએ દેશી ભાષામાં બરાબર છે તમને ખ્યાલ હોય તો આપેલી માહિતીના આધારે તમને એમ કહીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમને સમજાવું કે આ રીતના તમને આપી દીધું હોય બરાબર કોઠો આપ્યો હોય અહીંયા એ આપ્યું હોય અહીંયા બી આપ્યું હોય અહીંયા સી આપ્યું હોય અને પછીની વાત કરીએ તો કે આવક આપેલી હોય અહીંયા ખર્ચ આપેલો પછી તમને એના પર ક્વેશ્ચન પૂછે કે ભાઈ બી છે અને એ એ કયા વર્ષે સૌથી વધારે આવક કરીને આતે એટલે એક જાતની માહિતી કોષ્ટક ટેબલ તરીકે હોય છે બરાબર છે પછી એ જ રીતના એ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ત્રણ પ્રકારના આવે બરાબર છે પછી એક બીજું આવશે તો કે ભાઈ આ રીતના એક ગોળો આપેલો હોય બરાબર છે એટલે વર્તુળ આપેલું હોય એમાં આટલા ટકા ભાગ આને રોકેલો છે આટલા ટકા ભાગ આને રોકેલો છે આટલા ટકા આ છે કોઈ મોબાઈલની કંપની છે એનો આ ભાગ ખર્ચ બતાવે છે આ જાહેરાત બતાવે છે પછી એમાંથી ક્વેશ્ચન્સ કેટલા ટકા આમાં ગયા કેટલા ટકા આમાં ગયા બરાબર છે અને આનો બી મેં એક સરસ મજાનો વિડીયો લગભગ બે વર્ષ પહેલા બનાવેલો છે એની અંદર જેટલા પ્રશ્ન બની શકે ને એ મેં બતાડેલા છે બરાબર છે તો શક્ય હોય તો એ તમે જોઈ લેજો બરાબર પછી વાત કરીએ ફિગર કાઉન્ટિંગ એની અંદર તમને ત્રિકોણ ગણવાના કે એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકે છે બરાબર ચોરસ ગણવા ત્રિકોણ ગણવા લાઈનો ગણવી વર્તુળ ગણવા પછી વાત કરે છે લોજિકલ રિઝનિંગ લોજિકલ રીઝનિંગની અંદર શું હોય તો કે ભાઈ વાક્ય આપેલા હોય ને એના પરથી આપણને પ્રશ્નો બરાબર છે તો કે ભાઈ કેવા હોય છે તો કે ભાઈ કા તો ધારણા પૂછી શકે નિષ્કર્ષ પૂછી શકે ને એક્શન રિએક્શન બરાબર છે એક્શન એટલે કે ભાઈ આ ટાઈપની પરિસ્થિતિ છે તો તમે શું એક્શન લેશો એના ઉપર શું લેવું જોઈએ બરાબર પછી કથન અને નિષ્કર્ષ જે છે એમાં સિલોલિઝમ એક ચેપ્ટર આવી જાય છે કે માત્ર એક અનુસરે છે માત્ર બે અનુસરે છે એનું બે એક સરસ મજાનું મેં તમે લખશો ગુજરાતીમાં કથન નિષ્કર્ષ બરાબર મારા સિવાય લગભગ કોઈ આજ સુધી મુકેલ નથી એ બી મેં બોર્ડ ઉપર સમજાવું છું અને વ્યવસ્થિત રીતે છે તો એ બી તમને આવડી જશે અને એના ચાર પ્રશ્નો જે છે આ ટૂંકમાં આ ચેપ્ટરની વાત કરું તો કોઈ કોઈને આઠ આઠ પ્રશ્ન આવી જાય છે અને મિનિમમ ચાર પ્રશ્નો તો તમને જોવા મળશે લોહીના સંબંધના પ્રશ્ન તો કે ભાઈ લોહીના સંબંધના પ્રશ્નોની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ એ બીનો ભત્રીજો છે અને કાકો છે મામો છે ને પછી લાસ્ટમાં પૂછે કે ભાઈ એ બંને વચ્ચેનો સંબંધ શું છે પછી કૂટ પ્રશ્ન કૂટ પ્રશ્નની અંદર આની લોકોએ પઝલ લીધી છે બરાબર પઝલ એટલે એની અંદર શું છે કે આપણે બાળપણની અંદર કોયડા ઉકેલ ટાઈપના પ્રશ્ન પૂછતા હોઈએ બરાબર છે તો કે ભાઈ એ ટાઈપના પ્રશ્ન તો ફોર એક્ઝામ્પલ હાવ નાનું એવું એક્ઝામ્પલ દો કે આપણા નાના હતા ત્યારે એમ કે ભાઈ ત્રણ કીડીઓ

આટલા છે તો કુલ પશુઓ કેટલા ને અથવા તો ચાર પગવાળા કેટલા બે પગવાળા કેટલા આવા પ્રશ્ન તો એનો બે વિડિયો મેં એકદમ ટ્રીકથી મૂકેલો છે માત્ર દસ સેકન્ડ ત્રીસ સેકન્ડમાં તમે આન્સર કરી શકો એવી સરસ મજાની ટ્રીકનો તમે મારા વિડીયોમાં જોઈ શકો છો બરાબર પછી ઘડિયાળના ક્વેશ્ચન્સ બી હોઈ શકે બરાબર ઘડિયાળના ક્વેશ્ચન્સ એટલે કે ભાઈ પાંચને પીસ ચાલીસ કેટલા અંશનો ખૂણો બને વાત થઈ કેલેન્ડર બરાબર કેલેન્ડરમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણે જોયેલા છે પછી વાત કરીએ દિશા કસોટી ઉત્તર તરફ જાય છે દક્ષિણ તરફ જાય છે મોઢું કઈ બાજુ છે આ ટાઈપના ક્વેશ્ચન ક્રમ નિર્ધારણ અને બેઠક વ્યવસ્થા કે ભાઈ કોઈ લાઈનની અંદર વાત કરે ફલાણો વ્યક્તિ છે એ ઉપરથી આટલામો છે નીચેથી આટલામો છે તો એ કેટલા કુલ વ્યક્તિઓ બેઠા છે વચ્ચે કેટલા છે આ ટાઈપનો ક્વેશ્ચન બરાબર સમાનતા અસમાનતા હવે શું સમાનતા અને અસમાનતાની વાત કરીએ ને એક મિનિટ હું જોઈ લો વિડીયો કેવડો બનશે વાંધો નથી હજી દસ જ મિનિટ થઈ છે સમજાવાઈ જશે વ્યવસ્થિત બરાબર સમાનતા અને અસમાનતા એની અંદર શું હશે બરાબર છે કે કે ભાઈ તમને ચાર ઓપ્શન આપ્યા હોય એ બી બરાબર છે સી અને ડી પછી એમ કે ભાઈ નીચેનામાંથી ત્રણ છે એ કોઈને કોઈ રીતે સમાન છે એક અલગ પડે છે તો એ દર્શાવો બરાબર એટલે એ વસ્તુ અથવા તો નીચે કયું અલગ છે એ દર્શાવો અથવા અહીંયા તમને ઉપર જ એક એક વસ્તુ આપી દેશે બરાબર છે માનો કે અહીંયા આપ્યું હોય ચાર આઠ અને બાર તો પછી એમ કે ભાઈ આને સમાન નીચે કોણ છે તો આપણે આ કે ભાઈ આ જે વસ્તુ છે એ શું ફોલો કરી તો ચાર ને ચાર આઠ ને ચાર બાર એટલે કે ચારનો ઘડિયો ફોલો થાય આ તો હું એક્ઝામ્પલ લઉં છું આવો એટલો ઇજી દાખલો ના હોઈ શકે પણ સમજવા માટે બરાબર છે તો આવી રીતના તમને સમાનતા અસમાનતાનો ક્વેશ્ચન્સ જોવા મળશે કોડિંગ ડી બરાબર છે તો કે ભાઈ એની અંદર કોઈનો કોડ આ આપેલો છે બરાબર છે તો એ તમને ખ્યાલ જ છે આપણે કોડિંગ ડીકોડિંગના દાખલા આપતા જ હોય બરાબર મનો કે અહીંયા એ અને બી સી છે તો કે ભાઈ પછી અહીંયા ડી ના e n f છે તો કે ભાઈ a પછી d બને છે એનો કોડ b નો e બને છે c નો f બને છે મતલબ કે ભાઈ a પછી તમે જુઓ તો કે ભાઈ b c d એટલે કે ભાઈ ત્રણ સ્ટેપ આગળ નું જાય છે આના પર ત્રણ સ્ટેપ આગળ આના પર એટલે આ ટાઈપનું હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું બરાબર પછી વાત કરીએ વેન ડાયાગ્રામ બરાબર વેન ડાયાગ્રામ ની અંદર તમને ખ્યાલ છે કે ઘણા વખતે પૂછેલા હતા ચાર ચાર પાંચ પાંચ ક્વેશ્ચનસ જોયેલા મે બરાબર છે તો કે ભાઈ એની અંદર શું હોય તો સિમ્પલ વસ્તુ વેન ડાયાગ્રામ એટલે કે ભાઈ તમને એમ આપી દીધું રમતવીર બરાબર છે પછી કીધું હોય હોકીનો પ્લેયર પછી કીધું હોય ક્રિકેટનો પ્લેયર બરાબર છે તો આની કઈ આકૃતિ તો કે ભાઈ રમતવીર જે છે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ એક રમતવીરનું જ ગ્રાઉન્ડ છે એની અંદર હોકી રમવા વાળા બી આવી જાય બરાબર છે અને એની અંદર ક્રિકેટ રમવા વાળા બી આવી જતા હોય એટલે આ ટાઈપની આકૃતિ જે છે એને બતાવી રહી છે આવા પ્રશ્ન પછી વાત કરીએ સાયન્સના ક્વેશ્ચન સાયન્સ બી બહુ અને અંદર ભાગ લે છે મિત્રો માર્ક રીઝનિંગ છે ને એ મેજોરિટી લગભગ બહુ વિદ્યાર્થીઓ મહેનત કરે છે પણ સાયન્સ એવો એક પોર્સન છે કે જો એની અંદર બી તમે સારું એવું માર્કિંગ ખેંચી આવો તો તમે સો ટકા આના માટે એલિજિબલ થઈ શકો છો પહેલી જ વાત કરીએ તો એક કંઈ પેપર એવું નહીં હોય કે જેની અંદર ગતિ અને ગતિના નિયમો અથવા તો ગતિના ત્રણ સૂત્ર જે છે એ ના પૂછાણા હોય એમાંથી તમને કઈ ક્વેશ્ચન્સ આવશે 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 એના ત્રણ સૂત્ર જે છે બરાબર છે એ સૂત્ર હું કહેવા માંગે છે અથવા તો પહેલું સૂત્ર છે શું છે બીજું શું છે ત્રીજું શું છે બરાબર છે અને ગતિના ત્રણ નિયમો જે છે એના આધારિત એ વસ્તુઓ બની છે એ વસ્તુઓને પૂછે છે પછી ગુરુત્વાકર્ષણ માટેનો સાર્વત્રિક નિયમ બરાબર છે એટલે આમાંથી ક્વેશ્ચન તમે જોયા હશે ગુરુ આપણે એમ કહીએ કે ભાઈ બધી જગ્યાએ હરકા છે પછી એમાં એમાંથી પ્રશ્ન હોય પૃથ્વી ઉપર ક્યાં વધારે ગુરુત્વાકર્ષણ લાગશે પછી ચંદ્ર ઉપર કોઈનું માન આટલું છે તો પૃથ્વી ઉપર કેટલું આવા પ્રશ્ન તમે જોયેલા હશે બળ વેગ પ્રવેગ બરાબર છે તો જો બળ એટલે કે ફોર્સ ની ડેફિનેશન જે છે એના વિશે ક્વેશ્ચન આવી શકે આનો વેગ આટલો છે તો આનો પ્રવેગ કેટલો અને સાથે સાથે આ ત્રણેય વસ્તુઓ જે છે એમાંથી એક નું તમને યુનિટ બી પૂછાશે ને એક દાખલો બી પૂછાશે જ બરાબર છે એટલે લખ્યું જો મે મૂળભૂત રાશિઓ યુનિટ બરાબર છે મૂળભૂત રાશિઓ જે છે એ સાત પ્રકારની છે અને યુનિટ એટલે કે કઈ વસ્તુ છે એમાં મપાય છે ફોર એક્ઝામ્પલ આપણને ખ્યાલ જ છે વોલ્ટ છે બરાબર છે તો કે વોલ્ટ મીટર ની અંદર આપણે માપીએ છીએ કરંટ છે તો એમ્પિયર ની અંદર મપાય છે બરાબર હવે આવી વસ્તુઓ છે તો જો અહીંયા એક મને સરસ મજાનું યાદ બરાબર છે છે ને આ લગભગ તમામ ગુજરાતના વ્યક્તિઓને આવડતું હોય ને તો બી ખોટું પડે ને એવો ક્વેશ્ચન મારી પાસે એક પેપર છે હું ક્યારેક ક્વેશ્ચન્સ લઈશ એમાં એને એવું પૂછ્યું કે ભાઈ આપણે શું કહેવાય વિભવાંતર સેમા મપાય બરાબર છે હવે જુઓ એને એવું પ્રશ્ન પૂછ્યું કે ભાઈ વિભવાંતર જે છે એ શેમાં મપાય એનું યુનિટ શું તો હવે છે ને આ પ્રશ્ન કદાચ તમને પહેલી વાર પૂછાય ખોટો પડે મને પહેલી વાર પૂછાય તો ખોટો પડે કારણ કે આપણે આજ સુધી વોલ્ટેજ જે છે ને વોલ્ટ એને આપણે ઇંગ્લિશમાં જ વાંચ્યું વોલ્ટ વોલ્ટનું ગુજરાતી શું થાય ના તો તમને ખબર છે ના તો મને ખબર છે પણ ખરેખર બન્યું એવું કે વોલ્ટનું ગુજરાતી વિભવાંતર છે અને ઓપ્શનની અંદર હતું વોલ્ટ માં મપાય બરાબર છે પણ તમને મને ખબર જ ન હોય કે વિભવાંતર એટલે આપણે કહીએ ને ગુજરાતી પેપર આવશે તો ગુજરાતીમાં આપણે જ્યારે ગુજરાતી આપણે છે ને અમુક લાઈફની અંદર અમુક વસ્તુનું ગુજરાતી સાંભળ્યું જ નથી ફોર એક્ઝામ્પલ સ્ટીલ સ્ટીલનું ગુજરાતી મને કહો તમને નહીં ખબર હોય રેફ્રિજરેટર એનું ગુજરાતી મને કહો તમને એમ પૂછે કે રેફ્રિજરેટરની અંદર કયો વાયુ ભરાય છે ખબર છે બરાબર છે પણ એનું જ એકદમ સંપૂર્ણ ગુજરાતી કરીને પૂછે તો તમે કે હું આવડતું હોય તો ના બી આવડી શકે આવું બની શકે છે બરાબર એટલે આપણે બહુ ગુજરાતીનો આગ્રહ રાખતા હોય પછી એની સિવાય હું તમને એક હસવા જેવી વાત કરતો બરાબર છે આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ તો આપણે આઈસ્ક્રીમનો કોન ખરીદીએ છીએ બરાબર આપણે શું કહીએ કોન આપો પણ ખરેખર કોન જે છે ને ઇંગ્લિશ વર્ડ છે અને એનું ગુજરાતી થાય શંકુ હવે કોઈ આઈસ્ક્રીમની દુકાને જઈને એમ કહો કે શંકુ આપો તો ઓલો વિચાર કરશે આ શું લેવા આવ્યો બરાબર એટલે તકલીફ શું છે કે આપણે અમુક શબ્દ જે છે એ ઇંગ્લિશમાં પહેલેથી સમજ્યા છીએ બરાબર છે પણ જોઈને ગુજરાતી કરી નાખીએ ને તો સામે ઓળો મૂજાઈ જાય બરાબર એટલે કોન ખબર છે ને આપણે આ ગુજરાતીમાં ગણિતની અંદર આવતા હોય કે ભાઈ એક શંકુ છે બરાબર છે આ રીતના તો કે શંકુનો આપણને પ્રશ્ન પૂછાતો હોય પણ એ જ શંકુ એટલે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ એ કોન બરાબર આવી પરિસ્થિતિઓ બની શકે છે એટલે મૂળભૂત યુનિટ હોય કે ધાતુ અધાતુ બરાબર છે એટલે ધાતુઓ અને અધાતુની અંદરથી એની કેરેક્ટરિસ્ટિક શું છે કઈ ધાતુ ઓક્સિડેશન કરે છે રિએક્શન કરે છે પાણી સાથે કરે છે કે નથી કરતી અમુક ધાતી ધાતુ એવી છે કે જેમ આપણે એમ કહીએ ને ઉભય ધર્મી છે બરાબર છે ઉભય 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 જેમ તમને ખ્યાલ હોય તો લિંગી આવે બરાબર છે આવે એવી જ રીતે ઉભય ધર્મી આવે બરાબર છે કે ભાઈ ધાતુ જેવા ગુણધર્મો બી છે અધાતુ જેવા ગુણધર્મો બી છે એટલે એને કહેવાય બરાબર છે શું કહેવાય કે ભાઈ ઉભય લિંગી ધાતુ એવી જ રીતે અણુ પરમાણુ બરાબર છે તો કે એટમ વિશેની વસ્તુઓ જે છે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનનો ક્વેશ્ચન્સ બની શકશે કોણે શું ડેફિનેશન આપી બરાબર છે અણુનું નામ કોણે આપ્યું પરમાણુનું નામ કોણે આપ્યું બરાબર છે ઇલેક્ટ્રોન શોધ્યા કોણે આવા બધા ક્વેશ્ચન્સ પછી એસિડ બેઝ બરાબર છે પછી એસિડ બેઝ અને આપણે એમ કહીએ ને સોલ્ટ બરાબર છે આમાંથી બી ક્વેશ્ચન્સ ન હોય એવું બને જ નહીં પછી લાઇટ લાઇટ એટલે કે પ્રકાશ બરાબર પ્રકાશની અંદર સાથે સાથે એની અંદર જ આખું ચેપ્ટર આવી જાય છે આંખું

તો ધ્વનિ તરંગોની અંદર જ તમને ખ્યાલ હશે ભાઈ માનવ જે છે એ એ કયા કયા પ્રકારના ધ્વનિને સાંભળી શકે છે તો આપણે જે છે વીસ કિલો હટ્સથી લઈ અને વીસ હજાર બરાબર કિલો હર્ટ સુધીનું આપણે સાંભળી શકીએ છીએ ધ્વનિ તરંગોને પછી એમાં પૂછે ધ્વનિ મપાય છે એમાં તો કે ડેસીબલની અંદર મપાય છે કેટલા ડેસીબલ જે છે એ માનવને નુકસાન કરે તો ભાઈ એસી ડેસીબલથી ઉપરનો અવાજ છે એ માનવ માટે નુકસાનકારક છે પછી પડઘો પડવા માટે કેટલી ઓછામાં ઓછી જગ્યાઓ જોઈએ આવા બધા ક્વેશ્ચન્સ તમને જોવા મળી રહેશે અવકાશ વિજ્ઞાન એટલે કે ગ્રહો આકાશ તારા વગેરેના ક્વેશ્ચન્સ છે એની વિશે બી તમને પ્રશ્ન આવી શકે કયો ગ્રહ નાનો કયો ગ્રહ મોટો કયો ગ્રહ ઠંડો બરાબર છે આવા ઘણા બધા ક્વેશ્ચન્સ પછી વિદ્યુતમાંથી કરંટ વોલ્ટેજ પાવરનો એક ક્વેશ્ચન્સ જોવા મળશે અને ઓહમનો નિયમ જે છે એના માટેનો બરાબર આમાંથી તમને એક બે ક્વેશ્ચન્સ પૂછાશે પૂછાશે અને પૂછાશે જ પછી વાત કરીએ રોગ અને લક્ષણ

આખી છે બરાબર એટલે કેમિસ્ટ્રીનો પાયો જે છે એ આવર્ત કોષ્ટક છે છે એમાંથી તમને ચાર સૌથી કોણે બનાવ્યું બરાબર પછી એની અંદર તમને આવશે ડોબર નિયરે શું બનાવ્યું મેન્ડેલીફે શું બનાવ્યું મોઝલેએ શું ફેરફારો કર્યા બરાબર છે એટલે આવર્ત કોષ્ટકની અંદરથી તમને ચાર ક્વેશ્ચન જોવા મળશે પછી વાત કરીએ આપણે કોષ એની અંદર આવશે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બરાબર છે તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની રીતે શું ફેરફારો હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ તો વનસ્પતિ કોષ હોય ને એની આ જે બહારની દિવાલ હોય એ સેલ્યુલોજની હોય જે માનવ પાચન નથી કરી શકતો પશુ પક્ષીઓ ખાઈ શકે છે એટલે એના આંતરડા મોટા હોય છે બરાબર તો સેલ્યુલોજ સિમ્પલ ક્વેશ્ચન આવી શકે પછી પ્રાણીઓ કોષ છે તો પ્રાણી કોષની અંદર શું શું હોય કોનું શું કાર્ય છે આવા ક્વેશ્ચન્સ તમને જોવા મળશે પછી કાર્બન અને તેના સંયોજનો હવે કાર્બન છે ને એ એક એવી નોટ છે બરાબર આવર્ત કોષ આપણા પૃથ્વી પર એકસો અઢાર તત્વો ની અંદર કે ભાઈ એની અંદર એક એવો ગુણધર્મ છે ને શાયદ કેટે કેટી કેટેનેશન કે કેટીનેશન શબ્દ વાપરો છે બરાબર એનો મતલબ શું તો કે જે સૌથી વધારે બધાની સાથે ક્રિયા કરી લઈએ ગમે એની અરે બંધ બંધાવી લઈએ કોઈ બીની સાથે બરાબર જે સંબંધ બનાવે એવી કોઈ ધાતુ હોય ને તો કાર્બન છે એટલે એને કેટેનેશન શબ્દ વાપરવામાં આવ્યો છે શું કામ બરાબર છે તો કે ભાઈ કાર્બન છે ને એની જો તમે ઇલેક્ટ્રોન રચના જોઈ હોય ને બરાબર છે તો કાર્બન જે છે એ પહેલા પેલી સર શું કહેવાય કે આપણે આપણે બોલે છે એને મને ઇંગ્લિશમાં ખબર પડે ગુજરાતીમાં આપણે ખબર હોય તો સેલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય મારો કે આ જે છે એ કોઈનું આપણે કહીએ કેન્દ્ર છે એની આ જે પહેલો સેલ છે એની અંદર હંમેશા બે ઇલેક્ટ્રોન ભરાય પછીની અંદર તો કે ભાઈ આઠ ઇલેક્ટ્રોન ભરાય બરાબર છે તો કાર્બન જે છે ને એનો પરમાણુ ક્રમાંક છ છે એટલે એ પહેલા સેલની અંદર બે ભરાશે બીજા સેલની અંદર ચાર ભરાશે એટલે એને પાસે બાજુ એની પછી એની પાસે ચાર ભાગ એવા છે કે જે ચાર જગ્યાએથી જોડાઈ શકે અહીંયા બી કોઈ સાથે જોડી શકે સંબંધ અહીંયા બી અહીંયા બી અહીંયા બી એટલે કાર્બન છે ને અલગ અલગ ચાર રીતે કોઈ પણ સાથે એટલે તમે સામાન્ય રીતે જોયું હશે કે કાર્બન ન હોય એવી લગભગ કોઈ વસ્તુ ન હોય મેજોરિટીની અરે કાર્બન હોય છે એટલે કાર્બન જે છે એના જ સંયોજનો બરાબર છે તમને ખ્યાલ હશે મેથ એથ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બરાબર છે એ એ બધી વસ્તુઓ જે છે એની અંદર કાર્બન જોવા મળશે એમાંથી તમને ક્વેશ્ચન્સ આવી શકે બરાબર છે પછી કાર્બનમાંથી કાર્બન આમાંથી કયું એક બંધ વાળું છે કયું દ્વિબંધ છે હાઇડ્રોકાર્બન જે છે કયું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કયું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે બરાબર હું તમને સિમ્પલ સિમ્પલ થોડું થોડું નોલેજ આપતો જાઉં છું આખા ટોપિક નહીં લઈએ આપણે પછી વાત કે ત્રણ કે ચાર દાખલાઓ જે છે તમને પૂછાય એમાં ગતિજ ઉર્જાનું સૂત્ર આવડવું જોઈએ બરાબર છે કાઇનેટિક ઉર્જા જે બોલવામાં આવે છે પછી સ્થિતિજ ઉર્જા જે છે એનું સૂત્ર આવડવું જોઈએ બરાબર છે થોડા ઘણા નિયમો તમને ખબર હોવા જોઈએ બરાબર છે જેના ઉપર વેગ પ્રવેગના પ્રશ્ન પછી તો પછી ખ્યાલ હોય તો તમને પૂછશે કે ભાઈ ફ્રીક્વન્સી જે છે એના ક્વેશ્ચન્સ જે છે આવી શકે છે બરાબર એટલે આવી બધી વસ્તુઓ છે મેં ખૂબ સરળ રીતે અને ઘણું બધું આ વિડીયોની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો બીજા કોઈ મિત્રો હોય તો એમના સુધી પહોંચાડો કે જે ગુજરાતીમાં તૈયારી કરવા માગતા હોય તો એમને આ હેલ્પ મળશે બરાબર નવા નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી અને આપણી સાથે જોડાઈ શકો છો ઓકે વિડીયો જોવા માટે થેન્ક યુ ધન્યવાદ